સુરેલા સંવાદ કાર્યક્રમની અંદર વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે નિરંજનભાઈ પંડ્યા સાથે વાત કરી રહ્યા છે. નિરંજનભાઈ, ફરી કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. એવા પ્રસંગોને પણ યાદ કર્યો છે. આપણે નારાયણ સ્વામી સાથે ભજન કર્યું છે, કાનદાસ બાપુ સાથે પણ ભજન કર્યું છે. ખૂબ એમને યાદ કરવા છે, કારણ કે તેમણે ભજન આપ્યું છે, સંતવાણી આપી છે. આપણે રાગી અને વૈરાગી તે વાતો કરવી છે. એમની સાથે સંકળાયેલા અમુક એવા પ્રસંગોને યાદ કરીએ, તમે જે જુગલબંધી કરતા એવા યાદગાર પ્રસંગોની પણ યાદી કરીએ. જી, કાનદાસજીની પ્રથમ યાદી કરું તો એવો મસ્તાનો દીવાનો કાનદાસજી મહારાજ, તુકારો એટલા માટે દઉં છું કે મને વાલો લાગે બહુ. અને ભજન ખાતાનો જીવ, અને પાછું સહેજે સહેજે એની અંદર બધા રાગો પણ મિશ્રિત કરતા જાય. દેશી ભજન હોય, પ્રાચીન તાજ હોય એની અંદર, પણ અમુક સ્વરો એવા લગાડે કે એ બંધારણ જેનું એવું કે આખું એક આભાવ. મને પહેલો પરિચય એમનો સિકંદરાબાદ હૈદરાબાદની અંદર, ગુજરાતી સમાજની અંદર હૈદરાબાદમાં, ત્યાં ડોંગરેજી બાપાની કથા, અને ત્યાં મને પહેલો વહેલો એમનો પરિચય થયો. 7 દિવસથી બાપજીનું ભાગવત ગુજરાતી સમાજમાં સિકંદરાબાદ, અને ગુજરાતી સમાજના લુવાણા કાર્યકર્તાઓએ અમારા જેતપુરના પણ ત્યાં વસવાટ કરેલા, એટલે એમણે મને પણ નક્કી કર્યો. એક મંડળ આવેલું કાનદાસજીનું, એક મંડળ દરિયાછોરુંની અંદર, દરિયાછોરુંનું, એમાં નાનકડી દીકરી જેવી, હાવ દમયંતી બરડાઈ પણ, હાવ નાનકડી દીકરી જેટલી જ ઉંમર, અને એટલા વર્ષોની વાત કરું. અને ત્યાં મને પહેલો પરિચય થયો. પછી અને જ્યારે ત્યાં સિકંદરાબાદ અમે ગયા ને, એની પહેલાં અષાઢી બીજ આવેલી, તો સેવાદાસજી મહારાજ પરબની અંદર, તો ત્યાં કાનદાસજીને મેં પહેલા વહેલા જોયેલા. ત્યારે હું સાંભળવા ગયેલો, મેળો કરવા ગયેલો. રૂડચંદ બગલી તબલા વાદક અને સેવાદાસ મહારાજના હાથમાં રામસાગર અને કાનદાસજીએ ભજન સવારના 7 વાગ્યા સુધી સંભળાવેલા. ત્યાર પછી મને સિકંદરાબાદ મળ્યા, એટલે રેલવે સ્ટેશને હું એને આવકારવા ગયો. મેં કીધું બધા, કોઈ જય શિયારામ કરે, કોઈ જય શ્રી કૃષ્ણ કરે, કોઈ પગે લાગે, કોઈ રામ રામ કરે. મેં જાતા વ્યક્તિ કીધું સદદેવીદાસ, તો મારી સામે જોઈને મને કાનદાસજી કહેલા, છોકરા તું ક્યાંનો? મેં કીધું હું જેતપુરનો, અહીં હું આવ્યો છું. મેં કીધું ડોંગરે બાપાની કથા સાંભળવા, તમારા ભજન સાંભળવા અને ગાવા. મને ગાશ? હા. એટલે અમને ગુજરાતી સમાજમાં જે રૂમ હતો ને, બધા એને રૂમ આપ્યા હતા, એમાં કાનદાસજીનો મોટો રૂમ હતો, પણ એ ત્યાં ન ગયા. મારા રૂમની અંદર પ્રવેશ કર્યો અને પહેલાં વહેલા તો કે પેટી ખોલીએ અને પ્રભાતનો પોર છે એટલે આપણે પ્રભાતીય ગાઈએ અને બે ભેરવી કરીએ, અને પછી આપણે સૂઈ આરામ કરીએ નાસ્તા પાણી કરીને. કાનદાસજી મહારાજ તો એ મસ્તીથી, અને એ સુરીલું વાતાવરણ, અને પછી તો બેયને એવો પરિચય થઈ ગયો કે પછી મને, ત્યારે મુંબઈ રહેતા, હજી દ્વારકા આશ્રમ બાશ્રમ કંઈ હતો, પછી મુંબઈની અંદર એમને દર વર્ષે ભાદરવા મહિનામાં રામદેવજી મહારાજના નોરતા આવે ને, ત્યારે ઘાટકોપરની અંદર ભાટિયા હોલમાં પ્રોગ્રામ એક વર્ષે એના સેવકો કરતા, કે જેની અંદર આખા વર્ષનું કાનદાસજીને બધું જે કાંઈ એનું જીવનનું ખર્ચ હોય નીકળી જાય. તો મને કે આજુક વખતે તું ભાદરવા મહિનામાં તું આવ્યો, એટલે એના સેવકો બધા, ત્યારે અમે સાથે ખૂબ ભજનો કરેલા. પછી તો અનેક સંતવાણીઓ મારી ઘેરે પણ, મારા મકાનનું વાસ્તુ હતું 32 વર્ષ પહેલાં, ત્યારે કાનદાસજી મારી ઘેરે પણ ભજન કરી ગયેલા આખી રાત સુધી. પછી તો હું, પછી તો એ દ્વારકા આવી ગયા, બોમ્બે પછી દ્વારકા, તો દ્વારકા અવારનવાર મને બોલાવે, અને બસ અમે બે જણા હોય, વગાડવા વાળાઓને બોલાવી લઈએ. પોરબંદરથી એક નાથો તબલા વાદક આવતો અને એક મંજીરા વાદક આવતો, લાંબા વાળ રાખતો, અને બસ અમે 4-5 જણા બેઠા હોય, દ્વારકાધીશની ધજા અમે આખી આખી રાત ઈ ગાય હું ગાઉં સાથે ગાઈએ, એવી દ્વારકાની અંદર મોજ કરેલી. પછી તો કાનદાસજીનું શરીર શાંત થઈ ગયેલું દ્વારકામાં જ. એવી જ રીતે નારાયણ સ્વામી, કાનદાસ બાપુનો એક વચ્ચે વાત કરીએ કે આપણે સમાજ, ગુજરાતી સમાજનો જે ઉતારો હતો રૂમમાં આવ્યો ત્યારે ભજન સંભળાયું હતું, એ ભજન એક સાંભળીએ. પેલા તો એ પ્રભાતી બોલ્યા, કે વાગ કાણીગા ભાગી જાને, તને ગુરુદેવ અંગી જોને મારશે, વાગ કાણીગા ભાગી જાને.
ના પોટની આગળ અનહદ વાજા વાગશે. શંખ ચક્ર ગદા પદમ લઈ કાળી ગાને સહારશે. ભાગ કાળીંગા ભાગી જાને ભૈરવીમાં એણે એક પ્રકાર મને તે દિવસે સંભળાવેલો, આ મને એની પ્રસાદી છે. દરદ બીન રેન ન જાગે કોઈ, કા જાગે કોઈ રોગી ભોગી તસ્કર જાગે કોઈ, કા જાગે કોઈ સંત જ વિરલા ભજન સવાયા હોઈ. દરદ બીન રેન ન જાગે કોઈ. વાહ, બાત હૈ. કંદાસ બાપુને પણ યાદ કરી છે, થોડી નાણ સ્વામી પાસે જવું છે આપણે થોડી. હા, તેમના એ પ્રસંગોને પણ યાદ. મેં મારા બાળપણની અંદર જૂના ભજનિકોને, જે ત્યારના ભજનિકો હતા, એમાં પ્રાણલાલ તો હજી એની એની યુવાની એટલે એ તો સાંભળેલી, પણ ત્યારે એક પોરબંદરના કનુબારો કનુઆતા કહેવાતા હોય, એનું બહુ જબરજસ્ત નામ, એવું દર્શની સ્વરૂપ હોય, કાનમાં બુટિયા બુટિયા પહેર્યા હોય, બધી આંગળીઓમાં વેટી પહેરી હોય, અહીંયા બધા મોતીઓની માળાઓ બાળાઓ પહેરી હોય, ચશ્મા વશ્મા લગાડ્યા હોય, અને એ કરું બારોટને સાંભળેલા. ત્યારે નારાયણ સ્વામીને મેં વ્હાઇટ કલરના શર્ટ અને પેન્ટની અંદર ઉપર પટ્ટો બાંધેલો, અને એનું નામે ત્યારનું પૂર્વાશ્રમનું જે હતું તે, અને અહીં ફુગો ભૂગો પાડે, અને મેં હું બાળપણના મારા પિતાજીની આંગળી પકડી અને હું એમને અમારા જેતપુરની અંદર એક ખોડપરામાં બોખલે દરવાજે ભજન હતા હનુમાનજીની મઢીએ, ત્યાં હું બારીએ ઊભા ઊભા મેં એક ભજન સાંભળેલું એનું, કે શંકર તેરી જટા મે ભાતી હે ગંગધારા, ભાતી હે ગંગધારા. નારાયણ સ્વામીનું પહેલું દર્શન અને એ ભજનની અંદર એણે ગંગધારા શરૂ કરી. બાળપણની અંદર મને ખબર નહીં કે હું, મને અંદરથી ભાવ એવો આવ્યો કે મારી આંખોમાંથી ગંગાજી અને યમુનાજી પ્રગટ થયા, અમે રડતા રડતા સાંભળ્યા. પછી તો જીવનની અંદર કંઈક એવી એને ઘટના ઘણી ઘટી કે એણે સંસારનો ત્યાગ કર્યો. સરદાર હરિહરાનંદ બાપુને બહુ હૃદયથી ચાહતા એટલે એમને બહુ ભજનો સંભળાવવા પણ જાતા એવું મેં સાંભળેલું મેં. પણ પછી તો એ નિરંજની અખાડાના સાધુ બની ગયા, અને સાધુબાઈના પછી પ્રથમ એ નારાયણ સ્વામી સાધુબાઈના પછી જૂન કચ્છની અંદર લઈ ગયા, અણસો બીદડાની અંદર, અત્યારે જે માંડવી છે ત્યાં નહીં. પછી બીદડા એની તબિયત ધીમે ધીમે સારી રહેતી નહીં. પછી નારાયણ સ્વામી જૂનાગઢ આવ્યા ભવનાથ તળેટીમાં, ત્યાં હું એને બહુ સાંભળવા જતો અને હું ભજન ગાઉં ને એટલે હાવ. પહેલાં જ્યારે સાધુ થયા, સોરી એક વાત ભૂલી ગયો, ત્યારે રાજકોટની બાજુમાં સાપર વેરાવળ જે અત્યારે ઇન્ડસ્ટ્રી એરિયા છે, ત્યાં કંઈ હતું, લાઇટ બી નહીં, રોડ બી એટલા બધા, તને સિંગલ પટ્ટીનો રોડ હતો એક નાનકડો એવો રાજકોટ સુધી આવવા, જેતપુરથી આવવાનો. પછી અમે ખટારાની અંદર 25-25 પૈસા દઈ, અને શરૂઆતમાં જ્યારે સાધુ થયા ને મુંડન મુંડન કરાવેલું, અને શનિવારે સાપર વેરાવળની અંદર આજની તારીખે ત્યાં પરબવાળા હનુમાનની જગ્યા છે, ચોકડી છે ને, ને ચોકડીની ઉપર જ ત્યાં એણે પહેલાવેલા સાધુ બની ઘેરેથી નીકળી ગયા પછી પહેલાવેલા સાપર વેરાવળની અંદર ત્યાં અમે 25 પૈસા કેરિયરમાં બેસી, હું ને એક જેતપુરના હરિભાઈ મંજીરાવાળા હતા, અમર સાયકલ સ્ટોરવાળા, અમે બે આવતા અને તબલાવાળા ભેગા થાય ને એ ફાનસના ઉપર વાઇટ ચડાવી આગળ એક નાનકડી ધૂણી બનાવેલી, એટલે એમાંથી ઝીણો ઝીણો ધોવાળો નીકળતો હોય, ક્યારેક ક્યારેક એમાં ગુગળ નાખે, ફાનસની વાઇટ ઉપર વગર માયકે નારાયણ સ્વામી ભજન ગાતા હોય. અને મેં એવું દર્શન કરેલું કે અલફી પહેરતા, અલફી અહીં સુધીની અને પગ સુધીની, એક જ વસ્ત્ર, અને અલફી આખી આંસુથી, ચોધાર આંસુથી એની અલફી પલળી જતી,
અને એવા એવા જૂના ભજનો સંભળાવે, એમાં એક ભજન તો મને બહુ અસર કર્યું. એ ભર મે મત ભૂલો ગે મારો રે, તમે પ્રેમથી જોઈ લો પ્યારા, નીત ઉઠીને વનરા સતાવે, જીવ કો મારી જીવ લાવે, આંધણી માલણ આંધણા પૂજારા, એ પથ્થર પુષ્પ ચડાવે, ભર મે મત ભૂલો ગે મારા રે, પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. પછી તો ભજનાનંદી કોઈ આવે તો એને એક રૂમ બનાવી દીધી, પણ પછી નારાયણ સ્વામી ત્યાંથી જુનાગઢ આવ્યા. પછી જુનાગઢ તો અમારે જેતપુરથી 30 કિલોમીટર કે 35 કિલોમીટર, અમે અવારનવાર જઈએ ભજનમાં. પછી મને બોલાવે, આવો નિરંજન દેવ બેવાણી. હું સાપરે આવતો ત્યારે હું, મને બાળ કલાકાર ત્યારે કહેતા, આવો બે બાળ કલાકાર સંભળાવો. પછી હું બે ભજન વચ્ચે પોરા પૂરતા, એ બહુ ગાવાનો એની પાસે મેં ક્યારેય પ્રયત્ન નથી કર્યો, હું સંભળાવી દઉં. સાંભળવાનો વિશેષ મને ખૂબ આગ્રહ હતો. પછી જુનાગઢ, જુનાગઢથી પછી ઘણા ટાઈમ સુધી રોકાઈને લીલાખા આવ્યા. લીલાખા આખું ચારણોનું ગામ, ને સામતભાઈ ને નાજાભાઈ ને એ બધા મારા પાકા ભાઈબંધ, અને એ બધાની વચ્ચે નારાયણ સ્વામી એક નાનકડી નદી જેવું ઝરણું આવેલું છે, એને સામે કાંઠે એક નાનકડું આશ્રમ, અત્યારે તો એને સ્કૂલ બનાવી દીધી છે, અર્પણ કરી દીધું ગામને. પછી ત્યાંથી ગયા બિદડા કચ્છમાં, અને કચ્છમાંથી પછી નારાયણ સ્વામી એક માંડણ કુંડલાની અંદર બચુવદા હતા, એમણે એની તબિયત જરા નારાયણની નબળા જેવી રહેતી ને, એટલે દેશી દવાથી એને બહુ રેડી કરી દીધા. અને પછી કીધું કે તમે બિદડા રહેતા નહીં, હવે તમારે જો સ્થાયી થવું હોય ને તો માંડવીની અંદર એક ચપલેશ્વર મહાદેવ. પછી ત્યાં થયા. પછી અનેક કાર્યક્રમો કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર નારાયણ સ્વામી, એમાં ખારોઈનો પ્રોગ્રામ તો એક ઐતિહાસિક પ્રોગ્રામની કેસેટો દુનિયામાં એટલી બધી હાલી. દર વર્ષે ખારોઈ થાય ને એમાં મારે નારાયણ સ્વામીની જોડી ભેગી જ હોય. પછી દેસલ પર કંઠીમાં એટલા ભજન નારાયણ સ્વામી સાથે કરેલા, જુગલબંધીમાં એક પ્રતાપસિંહ રામગઢ લફરાની અંદર ન્યાય એટલા ભજનો કરેલા નારાયણ સ્વામી, અરે ખૂબ બેઠકો કરેલી. અને એ મને નિરંજન દેવ તરીકે કહેતા, કારણ કે એનો અખાડો હતો ને, નિરંજનની અખાડો, એના આરાધ્ય દેવ કાર્તિક સ્વામી, અને એને નિરંજન દેવ કહેતા. એટલે મારું નામ એને ગમતું, એટલે મને માનથી બોલાવે, આવો નિરંજન દેવ. એટલે ખૂબ એમની સાથે લગાવ. પણ એક એનું એનો સ્વભાવ એવો હતો કે જરા પણ કોઈ બસુરું કે બતાલું ગાય ને, એટલે એ એના સ્ટેજ ઉપર કોઈ ચાલે નહીં. એટલે એટલે બધાને એમ લાગતું કે એનો કડક સ્વભાવ છે, પણ એ સાચા હતા. જરા પણ સ્ટેજનું વાતાવરણ બગડે નહીં, બેઠક બગડે નહીં, એના સ્ટેજનું દર્શન કરેલું આજ સુધી, એ એ કલ્ચર ટકે ને એવી કોશિશ મારી સતત ચાલુ છે કે સ્ટેજની મર્યાદા જળવાય, સ્ટેજ ઉપરથી જેવું તેવું રજૂ ન થાય, કોઈ પબ્લિકને વશ થઈને, પબ્લિકને ફક્ત ને ફક્ત, પબ્લિક તો એવી છે અત્યારે તો જનતા જનાર્દન, કે કોઈને કાંઈ લેવા દેવા ભજન સાથેનો એવો વર્ગ આવ્યો હોય, એ સીટીયું મારે એને બેસતા ન આવડે, નારાયણ સ્વામીની બેઠકની અંદર પબ્લિકમાંથી કોઈ સીટી ન મારી શકે, કોઈ અવ્યવસ્થિત બેસી ન શકે, કોઈ સ્ટેજ ઉપર આવીને ગમે એ રીતે આમ આમ એને એના વાળમાં રૂપિયા કે ઉપર સ્ટેજ ઉપર આ મોજા પહેરીને આવીને સીધા ઉડાડી શકે નહીં, મર્યાદાથી કોઈ આપવું હોય તો ધરીને શાંતિથી જે નારાયણ કરી. અને તો એ કલ્ચર બધું જોયેલું ને, એટલે મને એવું લાગે કે એ આપણી તમે જેમ જાળવણી કરો છો સંસ્કૃતિની, એમ એક ભજનની એક એક આખી ગરિમા હોય છે. એ જેમ જળવાય, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહીએ એ ગરિમા અને એ સંસ્કૃતિ, એવા સતત પ્રયત્નો કરીએ છીએ. કારણ કે જે કાંધ ઉપર એક ભજનનું ધોસરું છે, તો એને આપણે એ લોકોએ જેમ અહીં સુધી પહોંચાડ્યું, તો આપણાથી જેટલું બે ડગલા હલાય એટલું એ રસ્તે હાલીએ. નારાયણ સ્વામીની વાત કરી છે, સ્ટેજની મર્યાદા જાળવી છે, રાગોની મર્યાદા પણ તેમણે જાળવી છે. થોડા શિવરાત્રિના એ ભજનોની પણ યાદી કરવી છે. શિવરાત્રિમાં ભજન કરતા ત્યારના અમુક પ્રસંગોને યાદ કરવા છે, અને એક નારાયણ સ્વામીનું ભજન પણ સાંભળવું છે, મુજે મેરી મસ્તી. વાહ આનંદ હૈ યે મેરા, અરે અજબ હૈ યે મસ્તી, અરે અરે અજબ હૈ યે મસ્તી,
पिया कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। वाह क्या बात है। એ મસ્તી નયન સ્વામીની હતી, અત્યારે આધુનિક કલાકારોને ક્યાંક એ મસ્તીની જરૂર છે, એ રાગોની પરંપરાને જાળવી રાખવાની જરૂર છે, એ વાત જ કરવી છે। જો કલાકારો પહેલા તો એવી જ રીતે આવે છે કે કેનું અત્યારે ચલણ છે અને ક્યાંથી વધારે નામ મળે છે, પૈસા મળે છે, કીર્તિ મળે છે, એ રસ્તા ઉપર ચાલુ, જ્યારે અમારી પહેલેથી જ એનો અમારો ને એનો રસ્તો ચેન્જ ઈ હતો કે અમે પહેલા એમ વિચાર કરતા કે ભજનમાં ડૂબો અને ભજનને વળગી રહ્યો તો કીર્તિ ને પૈસા ને નામ ને આ ને તે ને એ તો ઢહેડાતું ઢહેડાતું, જેમ જેમ એક વસ્ત્ર આવેલું જ હતું એ બધો કચરો લેતો જાય ને, એમાં કીર્તિ ને પૈસાની કચરો છે, ઢહેડાતું ઢહેડાતું એની મેળવી આવશે, એની પાછળ જો દોટ કરી તો તમારું ભજન ભૂલાઈ જશે। એટલે ભજનમાં જે ડૂબવાની તાકાત આ ભજનિકો પાસેથી મને પ્રાપ્ત થઈ, કોઈ પણ ભજન હોય એમાં એમાં ડૂબો, ખાલી તમે આંખો ખુલ્લી રાખીને ચક્કર વક્કર જોઈ અને કોણ રાજી થાય છે ને કોણ વધારે આમ કરે છે ને કોણ વધારે, અરે આ તમાશાની તો ચીજ નથી। મેં પહેલાં કીધું આ એક રતન છે, એ રતનને જાળવવા માટેથી એ રતનની કિંમતને સમજો અને એને વળગી રહ્યો તો એ એ બધું, તો હવે એક રતન નાનકડું રતન હોય કરોડો રૂપિયા કિંમત હોય, પણ એને એની જાળવણી કરો તો કરોડો રૂપિયા, પણ કરોડો રૂપિયા દોડતા જશો તો રતન રોડાઈ જશે। આ બે બે જે રસ્તા છે ને એમાંથી કયો પસંદ કરવો એ દરેક સ્વતંત્ર છે, અને છતાંય આજની જે કલા એક વિકસી રહી છે અને એમાં જે એ લોકો જે કંઈ બહુ સરસ રીતે સુરીલા વસ્તુ સાંભળી સાંભળી અને એને અનુરૂપ હાલે છે, એટલા માટે હું એને ધન્યવાદ આપું એને, પણ જે ડૂબવાની મસ્તી છે એની અંદર જે તરવાની મસ્તી છે એને પ્રાપ્ત કરવી હોય તો એના માટે તો ખેડાણ જોઈએ, એના માટે ધીરજ જોઈએ, એના માટે ધારણા જોઈએ, એના માટે થઈ અને તપ જોઈએ, એના માટે સાધના જોઈએ, એના માટેથી જાળવણી માટેથી મર્યાદાથી બધું 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 એની એની ઇજ્જત કરવી જોઈએ। હા, ભજનની અંદર તરવા અને ડૂબવાની જે વાત કરી છે એ વાત કરી છે, આ જે ભૈરવીનો એક પડાવ આવે છે સંતવાણી કરો છો ત્યારે એમાં વચ્ચે આપ ગઝલો પણ મિશ્રિત કરો છો, જે ભૈરવીની અંદર તે વસ્તુની અંદર થોડી વાર માટે જવું છે, એવી એક ગઝલ સાંભળવી છે। મને એક ગઝલ બહુ પ્રિય છે, જો કે મિશ્રિત છે પણ ભૈરવી તો નથી જ। અરે તેરી શાન તેરે જલાલ કા, તેરી શાન તેરી શાન તેરી શાન તેરે જલાલ કા, મેને જબ સે દિલ મે બસા લિયા, તેરી શાન તેરે જલાલ કા, મેને જબ સે દિલ મે બસા લિયા, ફિર મેને સબ ચરાગ બુઝા દિયે, મેને એક ચરાગ જલા દિયા, અરે તેરી રહેમ તે બેમિસાલ હૈ, તેરી રહેમ તે બેમિસાલ હૈ, કરું કિસ જબાન સે શુક્રિયા, કભી મુજસે કોઈ ખતા હુઈ, તુને ફિર ગલે સે લગા લિયા, મેને સબ ચરાગ બુઝા દિયે, મેને એક ચરાગ
જલા દિયા. ક્યા બાત હે, આપની જીવન ગાથા અમે જાણી છે, દર્શક મિત્રોને પણ આનંદ આવ્યો હશે, ઘણી પ્રેરણા મળશે લોકોને. લોકો તે અજાણ હતા અમુક વાતો, નારાયણ સ્વામી કાનદાસ બાપુની અનેક સંતોની વાતો કરી છે, અનેક ભજન ખરા ભજનની વાતો કરી છે, ભજનની અંદર તરવાની વાત કરી છે. આ નવા કલાકારો જે તૈયાર થાય છે, નવી પ્રેરણા લે છે, એમને કંઈક જાણવા મળશે. યુવા કલાકારો ભજન માટેની અત્યારે ઘણા પ્રેક્ટિસ કરતા હશે, સ્ટેજ ઉપર આવવા માટેની આગલી હરોળમાં હશે, તે પ્રયાસ કરી રહ્યા છે, તેમને કંઈક જાણવા મળશે. અમારા ડીડી ભારતીના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપ જોડાણા અમારી સાથે, અમને માહિતી તમને શેર કરી, તમે ઘણો અમને સંદેશ આપ્યો, લોકોને પણ જાણવા મળશે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નિરંજનભાઈ પંડ્યા, તેઓની એ જીવનગાથાને આપણે સમજી જાણી અને લોકોને પણ આવનારા ભવિષ્યની અંદર અનેક રીતે મદદરૂપ બનશે. દેશ અને દુનિયાના તમામ કલા સંસ્કૃતિ સંગીતના કાર્યક્રમો માટે આપ જોતા રહો ડીડી ભારતી.